શું નામ તમારું? હેમંત બુંદેલા. હેમંતભાઈ, શું કહો છો? હિન્દુઓને કેમ મારવાના, કેમ મંદિર સળગાવવાનું? બાંગ્લા સરકાર બદલો. મારું કેવું એમ છે કે ભાઈ, અત્યારે કોઈ બોલતા નથી, અહીંયા આપણી સરકાર બોલતી નથી. એનું કારણ છે કે આપણો દેશ સર્વ ધર્મ સમાન છે, એટલે દરેક ધર્મના લોકોને સાથે રાખીને ચાલવાનું છે. એક ધર્મના લોકોને દંડા મારવા તો નહીં, એટલે એક તરત ડિસિઝન લેવું સરકાર માટે તકલીફ ભર્યું છે. એટલે બહુ વિચારીને ડિસિઝન લેવા પડે. ખોટું લાગી જાય એમ સવાલ જ નથી. ખોટું લાગો મને કોને? શેખ હસીના સરકારની વાત થાય છે, આપણી સરકાર પણ વિરોધનો એક નિવેદન તો બહાર પાડો. પણ બોલો તો ખરા, ભારતનો મિત્ર દેશ છે ભૂટાન અને બાંગ્લાદેશ ને બધા, કેમ આ દેશમાં હિન્દુને ટીપવામાં આવ્યા? એટલે એ વસ્તુ ખોટી થઈ રહી છે, અત્યારે ખોટી થઈ રહી છે. મોમાં મગ ભર્યા છે? ના ના, મોમાં મગ નથી ભર્યા, તો કઈ બોલે છે ક્યાં? વસ્તુ ખોટી થઈ રહી છે, જે થયું છે ખોટું થઈ રહ્યું છે. તો હા, એ ખોટું થઈ રહ્યું. અને ચલો મિત્ર દેશ છે, 22% હિન્દુ હતા, 8% કેમ થઈ ગયા? એ વસ્તુ પણ ખોટી છે. આ ન્યૂઝ ચેનલો કહે છે 22% હિન્દુ હતા, 8% થઈ ગયા, કેમ? એ હવે હકીકતમાં કેમ ભાગી છૂટ્યા બધા? ભાગી કોઈ છૂટ્યું નથી, હકીકતમાં શું છે કોઈને ખબર જ નથી. પિક્ચર આખું શું ચાલી રહ્યું છે કોઈને ખબર? પિક્ચર અભી બાકી હે દોસ્ત. હા, પિક્ચર બાકી હે. ઓકે, થેન્ક યુ થેન્ક યુ.